નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમારા ધોરણ 7ની અંદર વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 4 આપણા જોવાના છે, જેની અંદર તમારો જે નવો અભ્યાસક્રમ સુધારો થયો છે અથવા તો પછી નવી જે બુક આવી છે તે અંદર આપણે ચેપ્ટર નંબર 4નું સંપૂર્ણ સત્યાસ સોલ્યુશન જોઈશું, જેનું નામ છે એસિડ બેઝ અને ક્ષાર. પાઠ્યપુસ્તકના સંપૂર્ણ સત્યાના સોલ્યુશન માટે અને એ પણ મિત્રો સંપૂર્ણ લેખિતમાં કોમ્પ્યુટરાઇઝ્ડ સરસ મજાનું સોલ્યુશન દરેક ચેપ્ટરનું અને દરેક વિષયના સોલ્યુશન આપણી ચેનલ પર મળી રહેશે. જેથી કરી તમે ચેનલમાં નવા છો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી વિડીયો લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો તેની અંદર પ્રશ્ન 1 મિત્રો તેની અંદર પૂછ્યું છે કે એસિડ તથા બેઝ વચ્ચેનો તફાવત આપણે આપવાનો છે. તો તેની અંદર જોવા જઈએ તો સૌ પ્રથમ છે એસિડ અને બેઝ. તો એસિડ તો કે તે સ્વાદે ખાટા હોય છે, તે સ્વાદે ચૂરા અને સ્પર્શે ચીકણા હોય છે, તે ભૂરા લીટમસ પત્ર લાલ બનાવે છે, તે લાલ લીટમસ પત્રને ભૂરો બનાવે છે, તે ફિનોલેથિનના જે દ્રાવણ સાથે રંગ વિહીનિત રહે છે, તે ફિનોલેફેથિનના દ્રાવણ સાથે ગુલાબી રંગ આપે છે. પ્રશ્ન બે અંદર પૂછ્યું છે કે ઘરની ચીજ વસ્તુઓ સાફ કરવામાં, જેમ કે બારીના કાચ સાફ કરવામાં વપરાતા પદાર્થોમાં એમોનિયા હોય છે, જે લાલ લીટમસ પત્રના ભૂરો બનાવે છે, તેઓ કેવી પ્રકૃતિ ધરાવે છે? તો જવાબ જોઈએ, એમોનિયા બેઝિક પ્રકૃતિ ધરાવે છે, કારણ કે તે લાલ લીટમસ પત્રને ભૂરો બનાવે છે. ત્યારબાદ છે પ્રશ્ન 3, લીટમસ પત્રના દ્રાવણનો સ્ત્રોત જણાવો, આ દ્રાવણનો ઉપયોગ શું છે? તો જવાબ આવશે કે લીટમસ પત્રનું દ્રાવણ લાઇકેનમાંથી નિષ્કર્ષણ કરીને મેળવવા છે. તેનો ઉપયોગ આપેલ દ્રાવણ એસિડિક છે કે બેઝિક તે નક્કી કરવા સૂચક તરીકે થાય છે. આ પ્રમાણે સરસ મજા મિત્રો સોલ્યુશન તમને દરેક વિષય વાઇઝ દરપતા મારા જે પાઠ વાઇઝ આપણા ચેનલ પર મૂકેલો દીધો છે, જે તમે ચેનલ પર જઈને મિત્રો જોઈ લેશો. તમારા મિત્રોને પણ શેર કરવા ના ભૂલતા, જેથી કરી એ પણ સરસ મજાનું સોલ્યુશન લખી શકે. આ જે જવાબો છે એ તમારા નોટબુકની અંદર તમારે લખવાના રહેશે. પ્રશ્ન 4, જેની અંદર છે સુનિયંત્રિત પાણી એસિડિક બેઝિક તટસ્થ હોય છે, તમે કેવી રીતે નક્કી કરશો? તો નિયંત્રિત પાણી તટસ્થ છે, આપણે ભૂરા અને લાલ લીટમસ પત્રનો ઉપયોગ કરી તેની ખાતરી કરી શકીએ. નિયંત્રિત પાણીમાં ભૂરું લીટમસ પત્ર તેમજ લાલ લીટમસ પત્ર અડકાતા તેના રંગમાં કોઈ ફેરફાર થતો નથી, આમ તે એસિડિક નથી તેમજ બેઝિક નથી, તેથી તે તટસ્થ છે. પ્રશ્ન 5 છે, તેની અંદર છે એક ઉદાહરણની મદદ વડે તટસ્થીકરણની પ્રક્રિયાનું વર્ણન કરો. તો કે એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બનવાની રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે. જેમ કે ઉદાહરણ તરીકે જોવા જઈએ તો કે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ સોડિયમ ક્લોરાઇડ એટલે કે ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે. આ તટસ્થીકરણની પ્રક્રિયા છે. આ રીતે તમારે જેમ કે એસિડ આપણા ઉદાહરણ તરીકે જોવાના છે, એસિડ પ્લસ બેઝ ક્ષાર પાણી, ઉદાહરણ તરીકે હાઇડ્રોક્સાઇડ પ્લસ સોડિયમ તો કે સોડિયમ પ્લસ પાણી, અને એસિડ હાઇડ્રોક્સાઇડ અને ક્લોરાઇડ, આ પ્રમાણે તમે ઉદાહરણ આપી શકો છો. પ્રશ્ન 6 મિત્રો તેની અંદર પૂછ્યું છે સાચા વિધાન સામે ટી એટલે કે અને ખોટા વિધાન સામે આપણે ફોલ્સ કરવાનું રહેશે. તો સૌ પ્રથમ છે નાઇટ્રિક એસિડ લાલ લીટમસ પત્રને ભૂરું બનાવે છે, તો ખોટું. ત્યારબાદ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ભૂરા લીટમસ પત્રને લાલ બનાવે છે, તો ખોટું. 3ની અંદર છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ ભેગા મળતા તેમનું તટસ્થીકરણ થાય છે, સાથે સાથે પાણી અને ક્ષાર ઉત્પન્ન થાય છે, તો આ સાચું બનશે. પહેલા બે ખોટા અને ત્રીજા નંબરે સાચો. ત્યારબાદ છે ચોથા નંબરે પૂછ્યું છે સૂચક એવા પદાર્થો છે કે જે એસિડિક અને બેઝિક દ્રાવણમાં જુદા જુદા રંગ બનાવે છે, તો એ પણ સાચું. બેઝની હાજરીથી દાંતનો ક્ષય થાય છે, તો ખોટું આવશે. પ્રશ્ન 7 તો તેની અંદર પૂછ્યું છે કે દોરડાજીના રેસ્ટોરન્ટમાં ઠંડા પીણાની થોડીક બોટલો છે, પરંતુ કમનસીબે તેના પર લેબલ લગાવેલા નથી, તેના આ બોટલો ગ્રાહકોના ઓર્ડર મુજબ પીરસવે પડે છે. એક ગ્રાહક એસિડિક પીણું, બીજો ગ્રાહક બેઝિક પીણું અને ત્રીજો ગ્રાહક તટસ્થ પીણું માંગે છે. તો દોરજી કેવી રીતે નક્કી કરશે કે કયા ગ્રાહકને કયા જશે બોટલ પીરસશે? તો આપણે જોઈએ કે ઉત્તર તરીકે એટલે કે જવાબ જોઈએ, દોરજી એસિડિક પીણું, બેઝિક પીણું અને તટસ્થ પીણું લીટમસ પત્રની કસોટી વડે નક્કી કરી શકશે. કઈ રીતે? તો જોઈએ, સૌ પ્રથમ જે પીણું ભૂરા લીટમસ પત્રને લાલ બનાવે તે એસિડિક, જે પીણું લાલ લીટમસ પત્રને ભૂરું બનાવે તે બેઝિક, અને જે પીણું ભૂરા લીટમસ પત્રના લાલ લીટમસ પત્ર પર કંઈ અસર ન કરે તેને તટસ્થ કહેવાય. આ રીતે તમે સરસ મજાનું લખી શકો છો. આપણે આ સોલ્યુશન આપીએ તે હું સરસ મજાનું લેખિતમાં અને સંપૂર્ણ સોલ્યુશન સાથે આ રીતનું સોલ્યુશન તમને બીજે ક્યાંય નહીં મળે. પ્રશ્ન 8 સમજાવો, તેની અંદર છે આવું કેમ થાય છે, શું થાય છે? તો પહેલાની અંદર પૂછ્યું છે
જ્યારે આપણને એસિડિટી થાય છે ત્યારે એન્ટાસિડની ગોળી લઈએ છીએ. તો જોઈએ ઉત્તર, તો કે એસિડિટી એ જઠરમાં વધુ પડતો હાઇડ્રોક્લોરિક એસિડ બનવાને કારણે થાય છે. એન્ટાસિડની ગોળી લેવાથી તેમાં રહેલા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝિક પદાર્થ હોવાથી જઠરમાંના વધારાના એસિડને તટસ્થ કરે છે. આથી એસિડિટીમાં રાહત થાય છે. બીની અંદર પૂછ્યું છે, જ્યારે આપણને કીડી કરડે છે ત્યારે આપણે ચામડી પર તે જગ્યાએ કેલેમાઇનનું દ્રાવણ લગાવીએ છીએ, શા માટે? તો જોઈએ, તો ઉત્તર છે કે કીડી કરડે ત્યારે ચામડી આપણે ચામડીમાં ડંખ દ્વારા ફોર્મિક એસિડ, કારણ કે કીડના ડંખ દ્વારા એ ફોર્મિક એસિડ આપણા શરીરની અંદર દાખલ થાય છે, આથી ડંખવાળા ભાગમાં પીડા થાય છે. કેલેમાઇનનું દ્રાવણ લગાડવાથી તેમાં રહેલ ઝીક કાર્બોનિક બેઝિક પદાર્થ હોવાથી ફોર્મિક એસિડને તટસ્થ કરે છે. આથી પીડામાં આપણને રાહત થાય છે અને ખંજવાળ દૂર થાય છે. સીની અંદર પૂછ્યું છે, કારખાનાઓમાંથી નીકળતા કચરાને પાણીમાં વહેડાવવા પહેલા તટસ્થ કરવામાં આવે છે? તો જવાબ જોઈએ, કારખાનાઓમાં નીકળતો કચરો મોટે ભાગે એસિડિક હોય છે. જો તેને પાણીમાં વહેડાવવામાં આવે તો પાણીમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિને નુકસાન પહોંચાડે છે. તેથી કચરાને પાણીમાં વહેડાવતા પહેલા તટસ્થ કરવો જોઈએ અને એ ખૂબ જ આવશ્યક બાબત છે. મિત્રો, પ્રશ્ન 9 છે. તમારી પાસે માત્ર હળદરનું જ સૂચક છે. તમને હાઇડ્રોક્લોરિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ખાંડનું દ્રાવણ ધરાવતા ત્રણ પ્રવાહી આપવામાં આવે છે, તો તમે તેમને કઈ રીતે ઓળખી શકશો? તો જવાબ જોઈએ, તો સૌ પ્રથમ છે, આપેલ રસાયણને 3 બોટલ પર 1, 2 અને 3 લેબલ લગાડો. હળદરનો સૂચક પ્રવાહી કે પેસ્ટ હોય તો તેના પર 5 હળદર પત્ર બનાવો. હવે 3 હળદર પત્ર લઈ દરેક પર 1, 2 અને 3 માના દ્રાવણના 2 ટીમ્પા નાખો. જે બોટલનું દ્રાવણ હળદર પત્રને લાલ બનાવે તે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે. આ બોટલ પર સોડિયમ હાઇડ્રોક્સાઇડ લખો. ત્યારબાદ છે, હવે બાકી રહેલી 2 અજ્ઞાત બોટલ પૈકી એકમાંથી દ્રાવણ લઈ કસનળી અડધી ભરો અને બીજામાંથી દ્રાવણ લઈ બીજી કસનળી અડધી ભરો. પછી દરેક કસનળીમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડના 10-10 ટીમ્પા નાખો. મિશ્રણને બરાબર હલાવો. દરેક કસનળીમાં હળદર પત્ર નાખો. જે કસનળીમાં હળદર પત્ર લાલ રંગનો થાય તે કસનળીમાં લાખેલ અજ્ઞાત બોટલનું દ્રાવણ ખાંડનું દ્રાવણ છે. બાકીની બોટલની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ છે. આ રીતે તમે નક્કી કરી શકો. ત્યારબાદ છે પ્રશ્ન 10. ભૂરા લિટમસ પત્રના દ્રાવણમાં ડૂબાડતા તે ભૂરા રંગનું જ રહે છે, તો દ્રાવણની પ્રકૃતિ કઈ છે તે સમજાવવાનું છે. જવાબ જોઈએ, ભૂરા લિટમસ પત્રને દ્રાવણમાં ડૂબાડતા તે ભૂરા જ રંગનું રહે છે, તો દ્રાવણની પ્રકૃતિ બેઝિક હોય અથવા તટસ્થ હોય. સમજૂતી દ્વારા બેઝિક હોય ત્યારે તે ભૂરા લિટમસ પત્ર પર કંઈ અસર કરતું નથી, એટલે કે તે ભૂરા રંગનું જ રહે છે. તે ઉપરાંત દ્રાવણ તટસ્થ હોય તો બંને પ્રકારના લિટમસ પત્ર પર કોઈ અસર થતી નથી, એટલે કે તટસ્થ દ્રાવણ ભૂરા લિટમસ પત્રને ભૂરા રંગનું દર્શાવે છે. આમ દ્રાવણ બેઝિક હોય કે તટસ્થ, તે ભૂરા લિટમસ પત્રને ભૂરા રંગનું જ દર્શાવે છે. પ્રશ્ન 11. નીચેના વિધાનોને ધ્યાનથી વાંચો. તો અહીંયા આપેલું છે તે આપણે સારી રીતે તમારે ધ્યાનથી વાંચવાનું છે. તો તે અંદર અહીં ડી માત્ર 4 નંબરનું જે છે એ આવશે, એટલે કે એસિડ તથા બેઝનું ભંગ પરિવર્તન સૂચકના પ્રકાર પર આધારિત છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે? તો માત્ર D4. તો આ હતું તમારું સંપૂર્ણ સોલ્યુશન. જે પણ ચેપ્ટર્સ બાકી છે, આપણી ચેનલ પર દરેક વિષય અને દરેક ચેપ્ટર્સના સોલ્યુશન ઉપલબ્ધ છે, ત્યાંથી તમે મેળવી શકો છો.